वंदे गुजरात। સૌને નમસ્કાર મિત્રો, આપણે બધા અંગ્રેજી વિષયનું મહત્વ સમજીએ છીએ અને એટલે જ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ ધોરણ 1 થી અંગ્રેજી દાખલ કરવાની ભલામણ કરી અને એ અંતર્ગત ગુજરાત રાજ્ય સરકારે ગત વર્ષથી ધોરણ 3 અને 4માં અંગ્રેજી વિષય દાખલ કર્યો. મિત્રો, આપણને બધાને ખબર છે કે જીસીઆરટી પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા સુધારવાનું કામ કરે છે અને અંગ્રેજી શિક્ષણને વધુ સઘન બનાવવા માટે અનેક કાર્યક્રમો અમલમાં મૂકે છે, જે અંતર્ગત છેલ્લા 3 વર્ષથી વર્ચ્યુઅલ ક્લાસરૂમ પ્રોજેક્ટ અમલીકૃત થયો છે. ધોરણ 6 થી શરૂઆત કરીને વર્ચ્યુઅલ ક્લાસરૂમ પ્રોજેક્ટ અત્યારે એના અંતિમ ચરણોમાં છે. મિત્રો, વર્ચ્યુઅલ ક્લાસરૂમની સફળતા બાદ ધોરણ 3 થી 5ના શિક્ષકો અંગ્રેજી શિક્ષણ કાર્ય કઈ રીતે કરી શકે તે માટે અત્યારે કાર્યક્રમ નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે, જે સંદર્ભે આજે આપણે મળ્યા છીએ. નેવિગેટર 1, 2 અને 3નું અધ્યાપન કાર્ય વર્ગખંડમાં કઈ રીતે જીવંત બનાવી શકાય તેની ચર્ચા માટે આજે મારી સાથે જોડાયા છે ડોક્ટર જયેશ સુતરિયા, જે અમરેલી ડાયટમાં અંગ્રેજી શિક્ષણનું કાર્ય કરી રહ્યા છે. એમની બાજુમાં છે ડોક્ટર વચેસા ભાડ, જે અમદાવાદ ગ્રામ્યમાં અધ્યાપક તરીકે કાર્ય બજાવી રહ્યા છે. આજે આ બંને મિત્રો આપણી સાથે ચર્ચા કરશે કે ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓને સરસ રીતે, અસરકારક રીતે અંગ્રેજી શિક્ષણ કઈ રીતે આપી શકાય. હું વિનંતી કરું જયેશભાઈ. નમસ્કાર મિત્રો, હમણાં જ સીમાબેને આપણી સાથે આ કાર્યક્રમના હેતુની વાત કરી. એની સાથે સાથે એક વાત વણી લઉં તો ધોરણ 3 થી 5માં જ્યારે અંગ્રેજી મૂકવાની વાત છે ત્યારે ધોરણ 6 થી 8થી એમની પરિસ્થિતિ અલગ છે. ધોરણ 3 થી 5ની અંદર અંગ્રેજીના વિશેષ શિક્ષક નથી, ત્યારે આ વિશે શીખવો એ થોડો વધારે મુશ્કેલ છે. અહીંયા આપણો ઉપક્રમ એ પણ રહેશે કે વિદ્યાર્થીને કેવી રીતે શીખવવું અને સાથે સાથે શિક્ષક પોતે પણ સજ્જ થતા જાય એ માટેનો અમારો હેતુ રહેલો છે. જ્યારે તમે ભાષા શીખવવાની શરૂઆત કરી રહ્યા છો ત્યારે મારો કહેવાનો મતલબ એવો છે કે ધોરણ 3થી તમે જ્યારે બીજા સેમેસ્ટરથી ભાષાની શીખવવાની શરૂઆત કરો છો ત્યારે આપણે એવું જરાય માની લેવાની જરૂર નથી કે આ આપણું ભાષા શીખવવાનું પહેલું પગથિયું છે. કારણ કે બાળક ભાષા શીખતું પહેલાં ધોરણથી આવ્યું છે અને તમારો પણ ધોરણ 1થી બાળકોને ભાષા શીખવવાનો અનુભવ છે, તો એને આપણે ધ્યાનમાં લઈએ તો હવે પછી આગળ ભાષા શિક્ષણમાં કેવી રીતે આગળ વધવું અને એમાંની કેટલીક નવી બાબતો છે, ખાસ કરીને આપણે જ્યારે અંગ્રેજી ભાષા શિક્ષણ કરવાનું છે ત્યારે એની કેટલીક વિશેષતાઓ છે એ આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. આ જ્યારે આપણે વાત કરવાના છીએ ત્યારે આપણે એ જાણી લેવું જોઈએ કે અંગ્રેજી ભાષા શિક્ષણ માટેનો આપણો અભિગમ મીન્સ કે એપ્રોચ કયો છે. તો અંગ્રેજી ભાષા શિક્ષણ ધોરણ 3થી શરૂ કરીને ધોરણ 8 સુધી આપણે ગુજરાતની અંદર મોડિફાઈડ કોમ્યુનિકેટિવ એપ્રોચ, મતલબ પ્રત્યાયનલક્ષી અભિગમથી આપણે અંગ્રેજી ભાષાનું શિક્ષણ કરી રહ્યા છીએ. જ્યારે પ્રત્યાયનની વાત કરીએ તો આપણે એક બાબતે સ્પષ્ટ થઈ જઈએ કે ભાષા શીખવાના જે મુખ્ય હેતુઓ છે એમાંનો એક જે મુખ્ય હેતુ છે તે પ્રત્યાયન, જેને આપણે અંગ્રેજીમાં કમ્યુનિકેશન કહીએ છીએ. તો કમ્યુનિકેટ મીન્સ વાતચીત કરવી, સંવાદો કરવા, ડાયલોગ્સ કરવા. વ્યવહારની અંદર જ્યારે વ્યક્તિ જાય છે ત્યારે એને કમ્યુનિકેશન કરવાનું થાય છે. તો આ ભાષાનો મુખ્ય હેતુ છે અને એ જ અભિગમથી આપણે વિદ્યાર્થીઓને શીખવવાના છીએ. હવે મોડિફાઈડ કમ્યુનિકેટિવ એપ્રોચથી જ્યારે શીખવવાની શરૂઆત કરી છે તો કેટલાક એના ગ્રાઉન્ડ રૂલ્સ છે, કેટલીક એની વિશેષતાઓ છે, કેટલીક પાયાની બાબતો છે એની તમને વાત જણાવો. તો પહેલી પાયાની બાબત એ છે કે જ્યારે વિદ્યાર્થીઓને આપણે શીખવવાનું શરૂ કરીએ ત્યારે સૌ પ્રથમ તો એને આપણે મેક્સિમમ લિસનિંગ ઇનપુટ આપીએ, મતલબ કે એને સાંભળવાનો મહત્તમ મહાવરો આપીએ. અહીંયા આપણે પ્રત્યાયનલક્ષી અભિગમની વાત કરી તો જ્યારે પ્રત્યાયનલક્ષી અભિગમની વાત કરીએ ત્યારે એમનો જે અભિગમ છે એ અભિગમમાં પહેલી વાત છે કે આપણે
જે લેંગ્વેજ શીખવવી છે, એટલે કે જે ભાષા શીખવવી છે, એ ટાર્ગેટ ભાષા નહીં, એ જ માધ્યમ દ્વારા. એટલે એનો મતલબ એવો થયો કે અંગ્રેજી શીખવવું છે તો અંગ્રેજી ભાષાનો સહારો લઈને જ શીખો, ને એના ઇન્સ્ટ્રક્શન તરીકે એમનો જ ઉપયોગ કરીને આપણે અંગ્રેજી શીખવી શકીએ, તો જ વધારે સારી રીતે એ ભાષા છે એ આત્મસાત કરી શકે. ઓકે સર, એ વાત બરાબર. તો એક પ્રશ્ન થાય કે વિદ્યાર્થીઓ અંગ્રેજી સમજી શકશે અને શિક્ષકો અંગ્રેજીમાં વર્ગ વ્યવહાર કરાવી શકશે? હા વર્ચસાબેન, તમારી વાત બહુ જ યોગ્ય સ્થાને છે અને બહુ વ્યાજબી છે. તમે પણ મિત્રો અંગ્રેજી શિક્ષક તરીકે, તમને પણ મનમાં એક એવો પ્રશ્ન હશે કે જ્યારે માધ્યમ એટલે કે ઇન્સ્ટ્રક્શનનું જે મીડિયમ છે એ અંગ્રેજી હશે તો બાળકો છે એ શીખી નહીં શકે, સાંભળી નહીં શકે, સમજી નહીં શકે. શિક્ષક પક્ષે પણ એક એવો પ્રશ્ન રહેશે કે શિક્ષક છે એ પોતે જ અંગ્રેજીમાં ભાષા વ્યવહાર, વર્ગનો વ્યવહાર નહીં કરી શકે, આવું બનશે. પણ એમાં કોઈ શંકાને સ્થાન નથી. અહીંયા આપણે અભિવ્યક્તિઓ આપીને વર્ગ વ્યવહાર કરવાની વાત નથી. નાના નાના સરળ અને ટૂંકા વાક્યો એનો આધાર લઈએ. વિદ્યાર્થીઓ છે એ કેટલીક ભાષા જાણે છે. જેમ કે બાળક જ્યારે ત્રીજા ધોરણમાં આવે છે તો તેના વ્યવહારની અંદર, એના આસપાસના વાતાવરણની અંદરથી કેટલાક એવા વર્ડ્સ છે જે અંગ્રેજીમાં એઝ ઇટ ઇઝ, આપણે અંગ્રેજીના શબ્દો આપણી ભાષામાં એઝ ઇટ ઇઝ વાપરીએ છીએ, જેને આપણે લર્ન વર્ડ્સ તરીકે ઉપયોગ કરીએ. જેમ કે પેન, પેન્સિલ, ઇરેઝર, ટીવી, ટેપ રેકોર્ડર, રિમોટ કંટ્રોલર, આવા બધા શબ્દો છે એ આપણા એક સામગ્રી છે અને એનો આપણે આધાર લઈએ અને એના આધાર દ્વારા આપણે ધીરે 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 બાળકને અંગ્રેજી સાંભળતો કરીએ, એના કાનને આપણે કેળવતા જઈએ અને પછી આગળ જતા વર્ગખંડ સંદર્ભની કેટલીક સૂચનાઓ છે એને પણ આપણે ક્લાસરૂમની અંદર આમે જ કરતા જઈએ અને એમ એમ આપણું કામ આગળ ચાલશે. શિક્ષક પક્ષે પણ જો એમની તૈયારી હશે તો નાની નાની સૂચનાઓ, નાના નાના વર્ગ વ્યવહારો માટેના કેટલાક શબ્દો છે, ભાષાઓ છે, એમને જો એ બરાબર તૈયાર કરશે અને એનો વર્ગખંડની અંદર ઉપયોગ કરશે તો ચોક્કસપણે ઇન્સ્ટ્રક્શનનું માધ્યમ છે એ અંગ્રેજી રાખી અને એમનો વર્ગનું કાર્ય સારી રીતે કરી શકે. મોડિફાઈડ કમ્યુનિકેટિવ એપ્રોચ છે એની અંદર માધ્યમ આપણે અંગ્રેજી, એટલે એનો મતલબ નથી કે ગુજરાતી બિલકુલ બોલવું જ નહીં. તમને જ્યારે એમ લાગે કે જ્યારે કમ્યુનિકેશનમાં ગેપ ઊભો થાય છે ત્યારે આપણે ચોક્કસ માતૃભાષાનો ઉપયોગ કરી શકીએ છીએ. બીજી અગત્યની વાત છે જેને આપણે ગ્રાઉન્ડ રૂલ્સ કહીએ અથવા એમની માર્ગદર્શક બાબત કહીએ તો તે છે વિદ્યાર્થીઓને મેક્સિમમ લિસનિંગ પ્રેક્ટિસ આપવી, સાંભળવાનો પુષ્કળ મહાવરો આપીએ. આપણે જેમ જેમ એમના કાનને કેળવશું, એના કાને નવા નવા શબ્દો નાખીશું, એમ એમ એમની ભાષાની સમૃદ્ધિ વધતી જશે અને પછીના સ્ટેપમાં આપણે એને સ્પીકિંગ સુધી લઈ જઈ શકશું. તો આપણે એમને મેક્સિમમ લિસનિંગ પ્રેક્ટિસ એ આપીએ, એ આ અભિગમની એક મહત્વની બાબત છે. સર, તમે હમણાં કીધું કે મેક્સિમમ લિસનિંગ પ્રેક્ટિસ આપવી જોઈએ, તો શરૂઆતના તબક્કે આપણે કેવા પ્રકારની લિસનિંગ પ્રેક્ટિસ આપી શકીએ? હા, અહીંયા જ્યારે લિસનિંગ પ્રેક્ટિસ અને વધુમાં વધુ લિસનિંગ પ્રેક્ટિસની વાત છે ત્યારે બાળકોને આપણે જ્યારે શરૂઆત જ હજી કરીએ છીએ તો સૌથી પ્રથમ બાળકોને ગમતી વાત છે રાઇમ્સ છે. તો આવી રાઇમ્સ છે, જિંગલ્સ છે, આગળ જતા નાની નાની ઇન્સ્ટ્રક્શન્સ છે ક્લાસરૂમમાં માટેની, સ્ટોરીઝ છે, તો આ બધી જ બાબતો છે એ આપણે એને એનો સાંભળવા માટેનો આ સામગ્રીનો આપણે ઉપયોગ કરી શકીએ. જ્યારે આવું સંભળાવવાનું છે ત્યારે એક વસ્તુનો આપણે ખ્યાલ રાખશું કે જ્યારે ખાસ કરીને સ્ટોરી જ્યારે સંભળાવવાની થાય છે ત્યારે એના અનુભવજન્ય જગતની વાત હોય અને એમાં આપણા બોડી લેંગ્વેજ છે, આપણા જેસ્ચર્સ છે, આપણા સાઉન્ડ છે, આવી બધી બાબતોને આપણે ઇન્ટોનેશન છે, આરોહ અવરોહ છે, એને આપણે જેટલું જેટલું વધારે એના પર આપણું ધ્યાન કોન્સન્ટ્રેશન કરશું અને અભિવ્યક્તિ કરશું તો સંદર્ભની રીતે ઇન કોન્ટેક્સ્ટ વિદ્યાર્થીઓ છે એ ધીમે ધીમે સમજતા જશે. જ્યારે સાંભળવાની વાત છે તો એક જ વખત જ્યારે આપણે એમને સંભળાવી દેશું તો એ આપણું કામ પૂરું નહીં થાય. શરૂઆતના તબક્કે આપણે એમને રાઇમ સંભળાવીએ છીએ તો એકથી વધારે વખત રાઇમ સંભળાવીએ અને એવી રીતે સ્ટોરી તો એકથી વધારે વખત એને સ્ટોરી સંભળાવીએ. સંભળાવવાની આપણી ગતિ છે એ થોડી મોડરેટ પ્રકારની રાખીએ જેથી કરીને એને ગ્રાસ્પિંગ કરવા માટે સમય રહે, એને ગ્રાસ્પિંગ કરવા માટે સુગમતા રહે. તો આવી બધી બાબતો છે એને આપણે જો શ્રવણ સામગ્રી તરીકે લઈએ તો વિદ્યાર્થીઓને આપણે સારી રીતે શ્રવણ કરાવી શકીએ, શિક્ષક પક્ષે પણ
એની અસરકારક અને એની ચોટદાર છે અભિવ્યક્તિ થાય એ અનિવાર્ય છે. ત્રીજી મહત્વની વાત આ અભિગમની છે, વિદ્યાર્થીઓ જ્યારે ભૂલ કરે ત્યારે એની ભૂલ તરત ન સુધારવી. કેમ કે બોલવાની શરૂઆત કરશે એટલે ભૂલ થવાની સંભાવના છે, તો આપણે એવું ધ્યાન રાખશું કે એમની ભૂલ તરત સુધારીશું નહીં. આ અભિગમની ત્રીજી અને મહત્વની બાબત છે. તો વિદ્યાર્થીની ભૂલ ન સુધારવી એને પાછળનો આશ્રય શું રહેલો છે? કે વિદ્યાર્થી છે હજી અંગ્રેજી બાબતે એને નવી ભાષા છે, નવું જ્યારે બોલે છે ત્યારે જો એમને તરત જ રોકવામાં આવશે તો બનશે એવું કે બાળક છે એનો આત્મવિશ્વાસ તૂટશે. આપણે એને મોટિવેટ કરવાનો છે, આપણે બોલવા માટે પ્રેરવાનો છે, તો જે તે વખતે આપણે એમની ભૂલ નહીં સુધારીએ જેથી કરીને એ બોલતો થાય. અને બોલવામાં આપણો હેતુ એવો છે કે એની પ્રવાહિતતા છે, અભિવ્યક્તિની પ્રવાહિતતા આવે એ સૌથી મહત્વનું છે. ફ્લુઅન્સી આવે, ધીમે ધીમે એક્યુરેસી ઉપર તો આપણે જવાના જ છીએ પણ એકદમ શરૂઆતનો તબક્કો છે ત્યારે લેટ ધેમ સ્પીક અને એમની જે ભૂલો છે એ એમને આપણે નહીં જણાવીએ, એ આપણે ખાસ ધ્યાનમાં રાખવું પડશે. સાથે સાથે બીજી એક વાત એ પણ કરી દઈએ, આપણે અર્થ ઉપર ખાસ ભાર આપીશું. એ પણ અભિગમની એક બાબત છે કે અર્થ આપણા માટે મહત્વનો છે. ઘણીવાર એવું બનશે કે શરૂઆતની અભિવ્યક્તિઓ જ્યારે ત્રીજામાંથી થોડો આગળ વધશે ત્યારે એમની અભિવ્યક્તિઓ છે એમાં એની જે એની પેટર્ન છે એ કદાચ ખોટી હશે પણ એમનો મિનિંગ છે એ બરાબર હશે. મિનિંગ સમજો હશે વિદ્યાર્થી તો એવા સમયે આપણે એમને મિનિંગ ઉપર ખાસ કોન્સન્ટ્રેશન કરીએ અને એ જે જવાબ છે એનો સ્વીકાર કરીએ. દાખલા તરીકે આપણે એમને પૂછીએ કે વોટ ઇઝ યોર નેમ, અને વિદ્યાર્થી એવું કહેશે પરેશ માય નેમ, તો અહીંયા આપણે શું પૂછ્યું છે એને અર્થગ્રહણ થયું છે અને પોતાનું નામ પણ જણાવવાનો એ રિસ્પોન્ડ આપવાનો પ્રયત્ન કરે છે. ત્યાં જેમના પદ છે રચનાના એ આગળ પાછળ છે એના ઉપર શરૂઆતના તબક્કે આપણે ધ્યાન નહીં આપીએ એટલે અહીંયા મૂળ અર્થ ઉપર સવિશેષ આપણે શરૂઆતના તબક્કે ધ્યાન આપીશું. જયશ્રી, તમે અત્યાર સુધી જેટલી વાત કરી એમાં હું એટલું સમજી કે એક તો વિદ્યાર્થીને પુષ્કળ લિસનિંગનો મહાવરો આપીએ, એ ભૂલ કરે તો સુધારીએ નહીં, એ ખોટો પદ બોલે તો પહેલા બોલવા દઈએ, રાઈટ. પણ ઘણીવાર તાલીમોમાં શિક્ષકો એવા પ્રશ્ન પૂછતા હોય છે કે બાળકોને જ્યાં સુધી એબીસીડી ન આવડે ત્યાં સુધી લિસનિંગ પ્રેક્ટિસ આપવી કે એમને બોલાવડાવવા કઈ રીતે, અને એવું કહે છે કે એબીસીડી વગર ભાષાની શરૂઆત કઈ રીતે થઈ શકે. સાચી વાત છે. હા, આ પ્રશ્ન તાલીમ સંદર્ભે ઘણીવાર શિક્ષકોના મનની અંદર થતો છે અને બહુ સારી વાત છે સીમાબેને અત્યારે આપણે આ પ્રશ્ન પૂછ્યો અને તમારા બધાનો એક પ્રશ્ન પૂછાઈ ગયો. આપણે જ્યારે ભાષા શીખીએ છીએ ત્યારે બોલવાની ભાષા છે જુદી છે અને જે લખવા વાંચવાની ભાષા છે જુદી છે, એમ જોઈએ તો એને એ રીતે બે ભાગમાં વહેંચી શકાય. કેમ કે આપણે જ્યારે સંવાદ કરતા હોઈએ છીએ ત્યારે દરેક સંવાદ પૂરો નથી કરતા હોતા. દાખલા તરીકે હું તમને એમ પૂછું કે તમે ક્યારે આવ્યા, તો જવાબમાં એટલું જ આવશે કે સાંજે. એમાં આખી અભિવ્યક્તિની જરૂર નથી, સમય અને સ્થળના સંદર્ભમાં કેટલીક વસ્તુઓ છે અન્ડરસ્ટુડ હોય છે. તો એવું જ કંઈક આપણે જો એ રીતે લઈએ તો અહીંયા જે બોલવાની વાત છે સાંભળવાની વાત છે ત્યાં એબીસીડી આવડતી હોય પછી જ આગળ વધી શકાય એ વાત આપણે મનમાંથી કાઢી નાખશું. એટલા જ માટે આપણે લિસનિંગના એક્સપોઝ માટે વિશેષ ભાર આપ્યો છે. જેટલું આપણે વધુ જ એને શ્રવણ કરાવશું એટલું એ એમના મુખેથી બોલાતું થશે. આપણે કેટલી એવી વ્યક્તિઓ જોઈ છે કે જે બિલકુલ અભણ છે માતૃભાષામાં, છતાંય માતૃભાષાની સારી એવી અભિવ્યક્તિ કરી શકે છે. એના સંદર્ભમાં જ્યારે આપણે ધોરણ 3 અને 4ની અંદર ઓરલ વર્ક એટલે કે લિસનિંગ અને સ્પીકિંગ આ બે સ્કિલ ડેવલપમેન્ટ માટેનું કામ કરી રહ્યા છીએ ત્યારે એક સરસ મજાની 5 question method આપણી પાસે છે જેનો આગળના સમયમાં આપણે ઉપયોગ કરતા હતા એને આપણે ફરીથી તાજી કરી લઈએ. આપણી પાસે ચિત્ર અથવા ફ્લેશ કાર્ડ હોય એનો આપણે આધાર લઈએ અને જે શબ્દો આપણે નવા શબ્દો એને શીખવવા છે એ શબ્દો આપણે આ 5 પ્રશ્નોને સાથે લઈએ તો શીખવી શકીએ છીએ.
દાખલા તરીકે એમાં પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ઇટ? વિદ્યાર્થીને આપણે જે તે વસ્તુ કે ઓબ્જેક્ટ છે એ બતાવીએ છીએ, બતાવીને એને આઈડેન્ટિફાય કરાવીએ છીએ. આઈડેન્ટિફાય કરીને પછી આપણે વિદ્યાર્થીને એના સંદર્ભમાં પ્રશ્ન પૂછીએ છીએ. દાખલા તરીકે મારી પાસે આ પેન છે તો હું વિદ્યાર્થીને ઓળખાવીશ કે અ પેન, એન્ડ ધેન આઈ વિલ આસ્ક ધ ક્વેશ્ચન્સ ટુ ધ સ્ટુડન્ટ્સ, વોટ ઇઝ ઇટ? એન્ડ ધ સ્ટુડન્ટ્સ વિલ આન્સર ઓનલી અ પેન. આવી જ રીતે આપણે બધા શબ્દો છે એના માટેની એને આઈડેન્ટિફિકેશન કરાવી શકીએ. શબ્દોનું આવી રીતે કામ આગળ વધતું જાય તો એની વોકેબ્યુલરી વધશે, સામે કમ્યુનિકેટિવ રીતે કામ થતું જશે. બીજો પ્રશ્ન છે, ઇઝ ઇટ? હવે આપણે શબ્દો શીખવી લઈએ છીએ. દાખલા તરીકે તમે 5 શબ્દો શીખવા, 5 વસ્તુઓ તમે લીધી અથવા 5 ઓબ્જેક્ટ લીધા અને તમે એ 5ને આઈડેન્ટિફાય કરીને વોટ ઇઝ ઇટ પ્રશ્નથી શીખવા, ત્યાર પછી તમે 6ઠી વખતે પહેલી વસ્તુ લેશો તો વિદ્યાર્થી છે એ કદાચ ભૂલી ગયો છે, તો એનું દ્રઢીકરણ થાય અને એના મનમાં એ સંકલ્પના વધારે સ્પષ્ટ થાય એટલા માટે બીજો પ્રશ્ન પૂછીએ છીએ, ઇઝ ઇટ? ફોર એક્ઝામ્પલ, ઇઝ ઇટ અ પેન? યસ. એન્ડ ધેન વી વિલ આસ્ક ધ ક્વેશ્ચન ટુ ધ સ્ટુડન્ટ્સ, ઇઝ ઇટ અ પેન? ધ રિસ્પોન્ડ વિલ બી ધ યસ. તો ઇન ધીસ વે વી વિલ ડ્રિલ ધ ક્વેશ્ચન્સ, અને આવી રીતે એને આ શબ્દો છે એ વધુ ને વધુ દ્રઢ થતા જશે. ત્યાર પછીનો નેક્સ્ટ 3rd ક્વેશ્ચન છે, વોટ કલર ઇઝ ઇટ? એન્ડ વી વિલ સે વ્હાઇટ. ધેન વી ગો ટુ ધ સ્ટુડન્ટ્સ એન્ડ આસ્ક વોટ કલર ઇઝ ઇટ, એન્ડ ધ આન્સર વિલ બી વ્હાઇટ. તો ઇન ધીસ વે વી વિલ આઇડેન્ટિફાય કલર્સ. તો ધીસ વન ઇઝ ધ 3rd ક્વેશ્ચન્સ. એન્ડ ધ 4th ક્વેશ્ચન ઇઝ, વેર ઇઝ ઇટ? ખાસ કરીને વસ્તુ